સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના માણેક ચોકના ત્રિલોકચંદ સોનીની કાર આત્રી વરુષના નબીપુર જનોર રોડ ઉપર બે કારમાં આવેલા લૂંટારુએ 219 તોલા સોનું સહિત રોકડા મળી કુલ કિંમત રૂપિયા 1.21 કરોડની ચલાવેલી લૂંટમાં 6 લૂંટારુને પકડી લેવાયા છે. અમદાવાદના માણેક ચોકના મુકેશ ત્રિલોકચંદ સોનીની કાર આતંકી શુક્રવારે બપોરે નબીપુરથી જનોર જવાના બે માર્ગમાં આવેલા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. તો બંદૂકની અણીએ જ્વેલર્સ અને તેના કર્મચારી પાસે રહેલા 2 કિલો 193 ગ્રામ સોનાના દાગીના, રોકડ 2.81 લાખ અને 2 મોબાઈલ ફોન મળી લૂંટારુઓ રૂપિયા 2.21 કરોડની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. ભરબપોરે 1.25 કરોડની લૂંટને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે LCB SOG સાથે જિલ્લા અને નર્મદા વડોદરા તેમજ સુરત પોલીસને પણ એલર્ટ કરી દીધા હતા. તો ભરૂચ LCB PI ઉત્સવ બારોટ, SOG PI આનંદ ચૌધરી સહિત 15 થી પણ વધુ ટીમો બનાવી કવિક એક્શન કહી લૂંટારુઓની બે કારનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ હાથ ધર્યું હતું. તો સુરત અને વડોદરા તરફના હાઈવે પર હોટલો, ધાબા, નાકા ખાતે પણ એલર્ટ કરી CCTV સાથે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. તો ભરૂચ ઉપરાંત નર્મદા વડોદરા જિલ્લાનું ક્રાઇમ બ્રાન્ચ પણ લૂંટારુઓના ભાળ મેળવવામાં જોતરાઈ ગયું હતું. તો પોલીસ ટીમોએ રાતે સિનોરથી મહેસા અને નાસિકના 3 લૂંટારુઓ સંદીપ પટેલ, કરણ પટેલ અને પ્રવીણ વાઘને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 લૂંટારુઓ ગાડી ચાંદોદમાં ભાઠામાં મૂકી ફરાર થઈ ગયા હતા. જેઓએ પણ લૂંટમાં ગયેલ સોના સહિતના મુદ્દામાલ સાથે મળેશ કે સુધીમાં અમદાવાદ નજીકથી ઉચકી લેવામાં આવ્યા હતા. તો અમદાવાદના સોનાના વેપારી વિશેની ટીપ આ 6 લૂંટારુઓને જ્વેલર્સના પરિચિત એવા રાજસ્થાનના 2 વ્યક્તિઓએ આપી હોવાનું બહાર આવી રહ્યું છે અને પોલીસે તમામ 6 લૂંટારુઓના રિમાન્ડ મેળવવા સાથે તેઓએ સમગ્ર રૂટનો પ્લાન કઈ રીતે બનાવ્યો, અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જીતુ રાણા સાથે લાઈવ 24 ન્યૂઝ ભરૂચ.